વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો આ પાઠનું આ ત્રીજા ભાગનો વિડિયો છે. આપણે બે ભાગની અંદર જોયું તો કે વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓ કઈ કઈ છે, જેમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમ એ બધાનો સમાવેશ આપણે જોયો. ત્યાર પછી ભારતમાં કઈ સભ્યતા, તો કે હડપ્પીય સભ્યતા. એને બીજા કયા નામે ઓળખાય, તો કે સિંધુકીની સભ્યતા તરીકે ઓળખાય છે. અને આપણે એની ખાસ કરીને નગર રચના વિશે જોયું હતું. એ નગર રચનામાં એના મકાનો, રસ્તાઓ, ગટરો, સ્નાનાગાર એ બધા વિશે પણ આપણે જોયું હતું. ત્યાર પછી આપણે એ પણ જોયું હતું તો કે હડપ્પા ક્યાં, તો કે પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં. એની વિશેષતા તો કે અન્ન ભંડારો, અને 12 જેટલા અન્ન ભંડારો ત્યાંથી મળી આવ્યા છે. ત્યાર પછી લોથલ, તો કે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોગાવો નદીના કિનારે. અને એની વિશેષતા તો કે જે ઢક્કો મળી આવ્યો તે, અને પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર. ત્યાર પછી આપણે વાત કરી ધોળાવીરા, તો કચ્છના ભચાઉ તાલુકાના ખડીરબેટમાં એ ધોળાવીરા આવેલું છે. અને એને 3 ભાગમાં વહેંચેલું હતું એમ, સીતાડલ કિલ્લો, ઉપલું નગર અને નીચલું નગર. અને એની વિશેષતાની વાત કરીએ તો કે વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થાને સ્ટેડિયમ. ત્યાર પછી રાજસ્થાનનું કાલીબંગન એ કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કહેવાય છે, કે કૃષિની શરૂઆત ત્યાંથી થઈ હતી એવું પણ કહેવામાં આવે છે. અને એટલે ટૂંકમાં કયું હોય તો સિંધુ કિલની સંસ્કૃતિનું નગર આયોજન સુવ્યવસ્થિત, સુંદર ઇજનેરી કરાર ધરાવતો, આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત હતું, જેની અંદર એ સમયના શાસક વર્ગની શાસન શક્તિ, ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલાશક્તિનું અદ્ભુત પ્રતિબિંબ જોવા મળતું હતું. ત્યાર પછી આપણે એના આર્થિક જીવન વિશે પણ જોયું કે મોટેભાગે લોકો ખેતી કરતા હતા, પશુપાલન, વેપાર, હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. ત્યાર પછી વિવિધ પાકોની ખેતી પણ કરતા હતા, પશુપાલન પણ કરતા હતા, અને સુતરા કાપડની વિદેશમાં ખૂબ જ માંગ હતી. મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી સુતરાઉ કાપડ ભારતનું પહોંચતું હતું એમ. અને જુદી જુદી કલાઓ સાથે પણ એ લોકો જોડાયેલા હતા. હવે આપણે જોઈએ હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન. તો સિંધુખીલ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતું. અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો હતો. પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધ, દૂધની બનાવટોનો પણ સમાવેશ થતો હતો. ને આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હુક, ગલ એ મળી આવ્યા છે. તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે એવું કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં કેવું હોય તો એ લોકો ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. એટલે ખોરાકમાં કોનો કોનો વધારે ઉપયોગ કરતા હતા, તો કે ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર, આ ઉપરાંત દૂધ અને દૂધની બનાવટોનો અને માછલીનો પણ ઉપયોગ કરતા હતા. માછલીનો ઉપયોગ કરતા એવું આપણે શેના આધારે કહી શકીએ છીએ, તો કે ત્યાંના જે અવશેષો મળી આવ્યા એમાં માછલી પકડવાનો હુક કે ગલ મળી આવ્યો, એના ઉપરથી કહી શકાય છે કે તેઓ ખોરાકમાં માછલીનો પણ ઉપયોગ કરતા હતા એમ. સિંધુકીર સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશે પણ માહિતી મળે છે. અહીંના સ્ત્રી પુરુષો 2 કપડાં પહેરતા હતા. કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમરા હાથની નીચે આવે એમ ઉપવસ્ત્ર વીતતા હતા. મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા, એટલે કે ગરમ વસ્ત્રોથી, બરાબર છે. એટલે ટૂંકમાં પોશાકની વાત કરીએ તો એમના પોશાકની સ્ત્રી પુરુષો મોટેભાગે 2 કપડાં પહેરતા હતા, એક ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભાથી જમરા હાથની નીચે આવે એવું ઉપવસ્ત્ર વીતતા હતા. અને કપડામાં મોટેભાગે સુતરાઉ કપડાનો એ લોકો વધારે ઉપયોગ કરતા હતા. ધાતુ તથા હાથીદાંતની બનાવેલી મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાંનો ઉપયોગ કરતા હશે. એટલે એ લોકો સીવીને કપડાં પહેરતા હશે એવું આપણે શેના આધારે કહી શકીએ છીએ, તો કે ત્યાંથી ધાતુ તથા હાથીદાંતની બનેલી જે સોય મળી આવી એના આધારે એવું કહેવામાં આવે છે કે એ લોકો સીવીને કપડાં પહેરતા હશે. આ સમયના લોકો આભૂષણોમાં કંઠહાર એટલે કે ગરાનો હાર, હાથમાં વીતી, કાંડામાં કડા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હતા.
સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંદર, કંડોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી હતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. એટલે એ લોકો આભૂષણોના પણ શોખીન હતા એવું કહેવામાં આવે છે. અને મોટેભાગે આભૂષણો શેમાંથી બનાવવામાં આવતા હતા? તો કે સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. અને સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા, જેમાં માટીમાંથી પ્યાલા, વાટકી, કુલુદી, ગાગર, રકાબી, કથરોત વગેરે વાસણોનો સમાવેશ થતો હતો. એટલે જુદા જુદા વાસણોનો ઉપયોગ કરતા હતા. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા પણ બનાવ્યા હતા, જેમાં પંખી આકારની સિસોતીઓ, પક્ષી આકારની સિસોતીઓ, ઘૂઘરા, ગાડા, લખોતી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો સમાવેશ થાય છે. એ લોકો બાળકો માટે રમકડા પણ બનાવતા હતા. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. એટલે એ લોકો શું વિચારતા હતા, એમની કારીગરી આ બધા રમકડાઓમાં આપણને જોવા મળે છે. માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા પણ ત્યાંથી જોવા મળે છે. એટલે આવી ઉત્તમ કક્ષાના રમકડાઓ ત્યાંથી મળી આવ્યા છે. અને એના ઉપરથી આપણને એવું પણ ખ્યાલ આવે કે તે લોકો બાળક પ્રેમી હતા, બરાબર છે? એટલે બાળકોના રમકડા પણ ત્યાંથી વધારે પ્રમાણમાં મળી આવ્યા છે. ત્યાર પછી ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. તો હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. એમનું ધાર્મિક જીવન કેવું હતું એ શેના આધારે આપણે જાણી શકીએ? તો કે ત્યાંથી જે બધી મૂર્તિ મળી આવી, ત્યાંથી જે બધી મુદ્રાઓ મળી આવી એના ઉપરથી. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. એટલે કે હડપ્પીય સભ્યતાના લોકો ધરતી પૂજા સૌ વિશેષ કરતા હશે. કોની પૂજા વધારે કરતા હતા? ધરતી પૂજા. કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાદ દેવતા, સ્વસ્તિક પૂજા વગેરે કરતા હશે. લોથલ અને કાલીબંગનમાં અગ્નિ પૂજાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. એટલે ટૂંકમાં જુદા જુદા દેવી દેવતાઓને તેઓ પૂજન કરતા હતા અને પ્રકૃતિના તત્વોને વધારે લોકો પૂજતા હતા. હડપ્પી સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવાઓ પણ મળ્યા છે. એટલે મૃત્યુ પામનારને ઘણી જગ્યાએ દફનાવતા હતા, એટલે કે દાટતા હતા, અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કાર આપતા હતા એવા પુરાવાઓ પણ મળી આવ્યા છે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા હતા જે તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના બતાવે છે. અચ્છા, એટલે મૃતદેહની સાથે ઘણી બધી વસ્તુઓ પણ મળી આવી છે. ત્યાર પછી આપણે જોઈએ લિપિ અને ભાષા. તો સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવેલી છે. તેમના ઉપર કોઈ અણ ઉકેલાયેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. એટલે એનું લખાણ જોવા મળે છે, પરંતુ એ કઈ લિપિ છે ને એ હજુ સુધી ઉકેલી શકાય નથી. એટલે અણઉકેલાયેલી રહસ્યમય ભાષા આપણે હજુ સુધી આપણે જાણી શક્યા નથી. જો કે આ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ તેમાં હજુ પણ સફળતા મળી નથી. એટલે એની ભાષા કઈ હતી એ હજુ સુધી આપણે જાણી શક્યા નથી. હા, અમુક લખાણો મળી આવ્યા છે, એ લખાણો કઈ ભાષાના છે એ આપણે જાણી શકતા નથી. ત્યાર પછી ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો, કે ગુજરાતમાં કઈ કઈ જગ્યા. તો ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ, રાજકોટ જિલ્લામાં રોજરી, શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં ડીસલપર, ઢોરાવીરા, સુરકુતરા, જામનગર જિલ્લામાં લાખાબાવર, આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે બાગાતરા વગેરે પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. એટલે ગુજરાતમાંથી કઈ કઈ જગ્યાએથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવ્યા? તો કે સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ, રાજકોટ જિલ્લામાં રોજરી, શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં ડીસલપર, ઢોરાવીરા અને સુરકુતરા, જામનગર જિલ્લામાં લાખાબાવર અને આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગાતરા. એટલે આ બધા એ સિંધુ ખીણની સભ્યતાના અવશેષો છે જે ગુજરાતમાંથી મળી આવ્યા છે. તો હવે હડપ્પીય સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો? તે ઇતિહાસકારો એવું કહે છે
કે ધરતીકમ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો છે તેવું માનવામાં આવે છે. જો કે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય જ રહ્યો છે. એટલે કે કેવી રીતે અંત આવ્યો તે હજુ ચોક્કસ કહી શકાતું નથી, પરંતુ એવું અનુમાન લગાવવામાં છે કે કદાચ કોઈ ધરતીકમ કે પૂર કે રોગચાળો ફાટી નીકળ્યો કે બાહ્ય આક્રમણના કારણે આ હડપ્પી સભ્યતાનો અંત આવ્યો હશે.